ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં ધીમે ધીમે મોતનો આંકડો વધતો જાય છે જો કે કોરોનાની ત્રીજી લહેરમાં વડીલોના મોત વધુ નીપજી રહ્યા છે ભરૂચ જિલ્લામાં ત્રીજી લહેર દરમિયાન અત્યાર સુધી પંદર જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જેમને કોરોના થયો હોય અને જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ ન કરાયા હોય તેવા દર્દીઓના મોત નીપજ્યા હોય તેવા તમામ દર્દીઓની ગણતરી કરવામાં આવે તો આ આંકડો વધુ વધે તેવી સંભાવના નકારી શકાતી નથી ગત રોજ તારીખ ત્રણ બે બે હજાર બાવીસના રોજ ત્રણ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નીપજ્યા હતા આ સાથે ભરૂચ પંથકમાં ત્રીજી લહેર દરમિયાન પંદર દર્દીઓના મોત થયા હોવાનું ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રએ સત્તાવાર રીતે જણાવ્યું હતું જોકે પંદર જેટલા દર્દીઓ કે જેમના કોરોનાના પગલે મોત નીપજ્યા છે તે પૈકીના મોટાભાગના દર્દીઓ સાઠ વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવનારા ઉપરાંત આવા દર્દીઓએ કોરોનાની રસી ન લીધી હોય અથવા કોરોના રસીનો એક જ ડોઝ લીધેલો હોય તેવા ઉદાહરણ પણ જાણવા મળેલ છે ત્યારે હાલ ભરૂચ જિલ્લામાં કુલ સાતસો સિત્તેર જેટલા એક્ટિવ કોરોના પોઝિટિવ કેસો તારીખ ત્રણ બે બે હજાર બાવીસ સુધી જણાયા હતા જે પૈકીના ત્યાંસી જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આ દર્દીઓ પૈકી ખુબ ઓછા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે તો બીજી બાજુ ભરૂચ પંથકમાં દરરોજ કોરોના પોઝિટિવ નવા દર્દીઓની સંખ્યામાં સતત વધઘટ થતી હોવાનું જણાઈ રહ્યું છે તેથી કોરોના ની ત્રીજી લહેરનો અંત ક્યારે આવે તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે